જય શ્રી સ્વામિનારાયણ. આજનું પ્રેરણાપુષ્પ. એક રાજાએ બે ગરુડના બચ્ચા પાડ્યા હતા અને તે ગરુડને ખૂબ જ પ્રેમ કરતા હતા. જ્યારે એ ગરુડ મોટા થવા લાગ્યા તો રાજાએ તેની સંભાળ માટે એક વ્યક્તિને રાખી લીધો, જે દિવસ રાત તેની સેવા કર્યા કરતો હતો અને તેને ઉડવાનું શીખવતો હતો. એક દિવસ રાજાએ આ બંને ગરુડને ઉડતા જોવાની ઈચ્છા વ્યક્ત કરી અને જે વ્યક્તિને તેની સંભાળની જવાબદારી સોંપવામાં આવી હતી તેને કહ્યું કે હું જોવા માંગુ છું કે આ ગરુડને શું શીખવાડ્યું છે. આ સાંભળી એ વ્યક્તિએ ગરુડને આકાશમાં છોડી દીધા, પરંતુ તે ગરુડ થોડે ઉપર ઉડીને પાછા પોતાના પિંજરાની પાસે આવી ગયા અને પિંજરાની પાસે ઉગેલા એક ઝાડની ડાળ ઉપર બેસી ગયા. રાજાએ વ્યક્તિને પૂછ્યું કે આ શું હતું, આ ગરુડ આકાશમાં ઊંચે કેમ ઉડ્યા નહીં? ત્યારે વ્યક્તિએ રાજાને કહ્યું કે મહારાજ, આ ગરુડ હંમેશાથી થોડું જ ઉડે છે અને તે ડાળી ઉપર આવી અને બેસી જાય છે. મેં ઘણા પ્રયત્ન કર્યા કે તે બંને ગરુડ ઊંચા ઉડી શકે, પરંતુ પિંજરામાંથી બહાર આવતા જ તે ગરુડ તે ડાળી ઉપર બેસી જાય છે. ગરુડને ઉડતા ન જોઈને રાજાને ઘણું દુઃખ થયું અને રાજાએ પોતાની આજુબાજુના રાજ્યોમાં એવી જાહેરાત કરાવી દીધી કે જે વ્યક્તિ આ બંને ગરુડને સારી રીતે ઉડતા શીખવી દેશે તેને ઇનામ તરીકે ઘણા બધા સોનાના સિક્કા આપવામાં આવશે. અને રાજાની આ જાહેરાત પછી દૂર દૂરથી લોકો આ રાજ્યમાં આવવા લાગ્યા અને તે ગરુડને ઉડાડવાનો પ્રયત્ન કરવામાં લાગી ગયા, પરંતુ તે ગરુડ દરેક વખતે થોડા ઊંચે ઉડી ઝાડની ડાળી ઉપર આવી ને બેસી જતા હતા. એટલામાં પ્રયત્નો પછી પણ કોઈ પણ વ્યક્તિ આ ગરુડને ઉડાડવામાં સફળ ન થઈ શક્યા. પરંતુ એક દિવસ રાજા આ બંને ગરુડને ઊંચા આકાશમાં ઉડતા જુએ છે અને ગરુડને ઊંચા ઉડતા જોઈ રાજાને ઘણો આનંદ થયો અને રાજા તરત પોતાના મંત્રીને પૂછે છે કે અચાનક આ ગરુડ આટલા ઊંચા કેવી રીતે ઉડી રહ્યા છે. ત્યારે મંત્રી રાજાને કહે છે કે કાલે એક ખેડૂત આવ્યો હતો અને તેણે કહ્યું કે તે આ ગરુડને ઉડતા શીખવી દેશે. રાજા તરત તે ખેડૂતને પોતાના રાજદરબારમાં બોલાવ્યો અને પૂછ્યું કે તે કેવી રીતે આ ગરુડને એક જ દિવસમાં આટલા ઊંચા ઉડતા શીખવી દીધું. ત્યારે ખેડૂતે રાજાને કહ્યું કે મહારાજ, મેં સાંભળ્યું હતું કે આ ગરુડને ડાળી ઉપર બેસવાની ટેવ હતી, તો મેં તે ડાળી જ ને કાપી જ નાખી. આથી ગરુડ જ્યારે પિંજરામાંથી નીકળ્યા તો તેને બેસવા માટે ડાળી ન મળી અને તેમણે ઉડવાનું શરૂ કરી દીધું. ખેડૂતના આ કામથી રાજા ખુશ થઈ જાય અને તેણે ઘણા બધા સોનાના સિક્કા આપી દીધા. મિત્રો, આપણને આમાંથી એ શીખવા મળ્યું કે ખરેખર આ ગરુડની જેમ આપણે પણ અમુક વસ્તુના ગુલામ બની જઈએ છીએ, પણ નહીં, ખરેખર આપણે આપણી ક્ષમતાનો ઉપયોગ કરીએ અને આગળ ને આગળ આપણી ઉડાન ભરીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. હું છું પ્રશાંત અગારા. આપ આ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ન ભૂલશો.